જોઈશું. ભાવનગર રમીકાંડ મામલે છ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. વિપુલ અગ્રવાલ, ભાર્ગવ બારૈયા, પાર્થ જાનીને જેલ હવાલે કરવામાં આવ્યા. અશ્વિન સોલંકી, રમેશ બારૈયા, રાહુલ લીંબડીયાને પણ જેલ હવાલે કરાયા છે. હાલમાં એસઆઈટીની ટીમ રમીકાંડ મામલે તપાસ કરી રહી છે. નીતિન સોની સંવાદદાતા ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે. નીતિન, રમીકાંડમાં છ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાના જે સમાચારો સામે આવી રહ્યા છે, આ સમગ્ર મામલાને લઈને કઈ દિશામાં કાર્યવાહી આગળ વધી રહી છે? જી, જે પ્રકારે ભાવનગરમાં કહી શકાય કે રમીકાંડ બહાર આવ્યું હતું અને રમીકાંડમાં પહેલા તબક્કામાં 36 લોકો સામે ફરિયાદ થઈ હતી, ત્યારબાદ 4 અન્ય લોકોનો ઉમેરો થયો, એટલે કે કુલ 40 લોકો સામે ફરિયાદ થઈ હતી. એમાં રમીકાંડના મામલે પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી. એ પૈકીના કહી શકાય કે જે 6 આરોપીઓ હતા એ આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થયા હતા. આ તમામે 6 આરોપીઓ છે એના જે રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ અગાઉ 4 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે, એટલે કે કહી શકાય કે અત્યાર સુધીમાં જે 14 આરોપીઓ હતા એ પૈકીના 10 આરોપીઓ છે એમના રિમાન્ડો પૂરા થઈ ચૂક્યા છે, એટલે તબક્કાવાર તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે એસઆઈટીની ટીમ છે એ વધુ તપાસ હાલ ચલાવી રહી છે. જી, ધન્યવાદ નીતિન.